કહેવાતું હતું કે કબજિયા માટે કારણ હોય છે, પરંતુ આ કહેવત આજકાલ ખોટી પડે છે. આજકાલ કબજિયા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી, નજીવી બાબત ગમે ત્યારે ગમે તે ઘટના ઘટી શકે. આ ઘટના દ્વારકાના મીઠાપુરની છે. અહીં વગર કારણે કબજિયો થયો અને એક નિર્દોષની હત્યા થઈ. જોઈએ શું છે સમગ્ર ઘટના, કોણ છે આરોપી અને કોણ છે મૃતક. સામાન્ય બાબતે હત્યા, મીઠાપુરમાં મર્ડર. સામાન્ય બાબતમાં હત્યા કરી દેવી કેટલા અંશે વ્યાજબી છે? શું કોઈ સામાન્ય બોલાચાલીમાં કોઈની હત્યા કરી શકે? આ સવાલનો જવાબ છે હા, કેમ કે દ્વારકાના મીઠાપુરમાં આવા જ કિસ્સામાં એક જિંદગી હોમાઈ ગઈ. મીઠાપુરમાં રહેતા આ છે રાજેશ મેરુભા સુમણિયા અને તેની ઉંમર 22 વર્ષ હતી. રાજેશ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો. ગઈકાલ આ રાજેશ પર આટલો મોટો હુમલો કર્યો તે ઘટના સ્થળેથી જ પ્રાણ પંખીડું ઉડી ગયું. આજે તેના પરિવાર પર આભ ફાંટી પડ્યો છે. રાજેશને ટાટા કંપનીના ગેટ નજીક બે નામચીન શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ વિચારીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવાનું નક્કી કર્યું. રાજેશ પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કરી છરીના આડે ધડકા મારી રાજેશની હત્યા કરી નાખી. બાદમાં પાંચેય શખ્સો ફરાર થઈ ગયા. એક હત્યા, પાંચ શખ્સોની ધરપકડ. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા શખ્સ પર એક નજર કરો. આ પાંચેય શખ્સોએ ગુનાને અંજામ આપ્યો છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા પાંચેય મુખ્ય આરોપી છે. પોલીસે બાતમીના આધારે ગણતરીની કલાકમાં ઝડપી લીધા છે. ભરત ઉર્ફે કારુ જડિયા, ભરત પોલા સુમણિયા, રવાભા માણેક, લખન ગગજી જામ, સુનિલ કારુભા જડિયા, આ તમામ શખ્સો એક સ્થળ પર હાજર હતા. જેવો રાજેશ સુમણિયા ત્યાંથી નીકળ્યો કે તેના પર ઉપરા ચાપરી ઘાસ ઝીકી તેનું મોત નિપજાવી દીધું. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેઓની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે નાની એવી બોલાચાલીમાં રાજેશને પોતાનું જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો બંને પરિવારમાં માતમ ફેલાઈ ગયો છે. ત્યારે આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પૂરી ઘટનાની શરૂઆત થઈ હતી એક અઠવાડિયા પહેલા. હાલ તો મીઠાપુર પોલીસે ગણતરીની કલાકમાં તમામ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાયદો આરોપીને સજા આપશે, પરંતુ પૂરી ઘટનામાં જે પરિવાર પુત્ર ગુમાવ્યો છે તેનો ખાલીપો કોઈ પૂરો નહીં કરી શકે. ક્રિમિનલ માટે ધર્મેશ ઉપાધ્યાય, વીટીવી ન્યૂઝ, દ્વારકા, મીઠાપુર.